પટેલે દીકરા દીકરીઓના લગ્નમાં માતા પિતાની સહમતિ હોવી જોઈએ તેવું નિવેદન આપ્યું હતું, જેને લઈ ગોંગી ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ પ્રતિક્રિયા આપી હતી, જેમાં તેમણે જણાવ્યું હતું કે સીએમએ જે નિવેદન આપ્યું છે તેની સાથે હું સહમત છું. 20-25 વર્ષ જે મા બાપે પાડી પોસીને મોટા કર્યા તેને 1-2 વર્ષ કે ક્યારેક તો 6 મહિનાના પ્રેમ પ્રકરણને લઈને દીકરા દીકરીઓ મા બાપને છોડવાનું પસંદ કરી પોતાની પસંદગીના પાત્ર સાથે લગ્ન કરી લેતા હોય છે, જેમાં ઘણીવાર ગંભીર પરિણામ પણ સામે આવતા હોય છે. અને જો વિધાનસભામાં બિલ પાસ કરવામાં આવે તો હું તેની સહમતિ આપીશ. ગઈકાલે મહેસાણા ખાતે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એક કાર્યક્રમના અંદર એસપીજીના કાર્યક્રમના અંદર મુખ્યમંત્રી દ્વારા એક વાત કરવામાં આવી કે લવ મેરેજમાં માતા પિતાની સંમતિ જરૂરી છે. એ ખૂબ જ સારું હું સમજું છું ત્યાં સુધી મુખ્યમંત્રીશ્રીનું આ નિવેદન છે, કેમ કે સમગ્ર સમાજના અંદર કોઈ પણ સમાજનો હોય, કોઈ પણ સમાજની દીકરી હોય, તેને મા બાપની સંમતિ ખૂબ જરૂરી હોય છે જ્યારે તે પ્રેમ લગ્ન કરતા હોય છે ત્યારે. આજના સમયના અંદર જે પ્રમાણે આપણે કિસ્સા જોઈ રહ્યા છીએ કે પ્રેમ લગ્નના અંદર જે પ્રમાણે દીકરીઓ મોટી કરે છે મા બાપ 18-20 વર્ષની અને મા બાપને પૂછ્યા વગર એક તરફ માં 2-3 વર્ષના અંદર પ્રેમમાં આંધળી પાગલ થઈને મા બાપને છોડીને પરિવારને છોડીને તે લગ્ન કરે છે, અને ઘણા કિસ્સાના અંદર આપણે જોયું તે પ્રમાણે આ લગ્ન જે પ્રેમ લગ્ન થાય છે તેમાં સફળતા મળતી નથી અને દીકરી પણ દુઃખી થાય છે અને પરિવાર પણ દુઃખી થાય છે. આવા સંજોગોના અંદર મુખ્યમંત્રી તરફથી જે નિવેદન કરવામાં આવ્યું છે મારું સમર્થન છે કે ગુજરાત વિધાનસભાના અંદર આ સત્રના અંદર જ આ બિલ લાવવામાં આવે જેથી કરીને આવા કિસ્સા જે બનતા હોય તેને આપણે અટકાવી શકીએ. અને વિધાનસભામાં જ્યારે આ બિલ લાવશે ત્યારે મારા તરફથી સંપૂર્ણ આ બિલને સમર્થન રહેશે, કેમ કે આ તમામ સમાજની દીકરીઓનો જે સવાલ છે એ મા બાપને પણ એક વિશ્વાસ અને ભરોસો બેસશે કે મારી દીકરી મારા પરિવારના મોભી જે છે તેને વિશ્વાસમાં લઈને લગ્ન થાય. એ જ પ્રમાણે આ નિવેદનને હું સમર્થન આપું છું અને ગુજરાતના અંદર વિધાનસભામાં જ્યારે આ બિલ આવશે ત્યારે મળવાનું સમર્થન રહેશે. તો અમદાવાદના રાજપથ ક્લબમાં